હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, હું મનીષા શ્રી વિજય મોડા સ્કૂલ તરફથી તમારું બધાનું સ્વાગત કરું છું. સો ફ્રેન્ડ્સ, આજે જે છે 14th August છે, અને અમે નાના બાળકો જે સ્કૂલમાં આવે છે, KG સેક્શન એન્ડ બાલવાટિકા, તો બધા બાળકોનો એક સરસ એવો ફંક્શન રાખવામાં આવેલ છે શાળામાં, કે જેમાં બાળકોને આપણા નેશનલ લીડર્સ પર જે છે એક પાત્ર બનીને આવવાનું રહેશે. તો એ આપણે જોવાનું છે કે કેટલા બાળકો એમાં ઇન્ટરેસ્ટ લે છે, કઈ કઈ પોતાનો જે છે એને કોણ ગમે છે કે જેનું પાત્ર એ ભજવે છે. તો એ ખાસ એક ઇન્ટરેસ્ટિંગ જોવાનું રહેશે કે આવડા નાના બાળક, યાની 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના બાળકો, તો આ બાળકોનું કોણ છે એનું નેશનલ લીડર, એવું ફેવરિટ કોણ છે કે જેનું પાત્ર આજે એ ભજવશે, તો એ આપણે ખાસ જોવાનું છે. અને કેટલા બાળકો રસ લે છે એ ખાસ જોવાનું છે. તો આજે આપણે શ્રી વિજય મોડા સ્કૂલમાં બાળકોનું જે છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ઉજવીએ છીએ, એનું જેનું થીમ છે નેશનલ લીડર્સ. તો બાળકોને કોઈ કાંઈ પણ બનવાની છૂટ છે, પોલીસ બની શકે છે, આર્મીમેન બની શકે છે, ભારત માતા બની શકે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બની શકે છે. તો કોઈ પણ પાત્ર એ લોકોને લેવાનું છે, અને આજે એમનું જે છે પોતાનું નામ કહેવાનું છે, અને બાળકને પોતે કયા જે છે વ્યક્તિત્વ કોનું આજે ધારણ કરીને આવ્યા છે એ પણ એમને બોલવાનું રહેશે. તો ચાલો આપણે હવે ક્લાસમાં જઈશું એમના, અને જોશું કે બાળકો કેટલા ઇન્ટરેસ્ટેડ છે અને શું કરે છે. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે બાલવાટિકા અને KG સેક્શનના ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ભારત માતા કી. બહુ સરસ આવાજ, તમારી આવાજ તો હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં જ આવી જોઈએ, કે આટલા નાના નાના બાળકો છે અહીંયા જુઓ બધા. આજે અમે 15 ઓગસ્ટના દિવસે સેલિબ્રેટ કરીએ છીએ. આપણે આજે 15 ઓગસ્ટ સેલિબ્રેટ કરીએ છીએ ને, તો બાળકો જે છે બહુ ઉત્સાહિત છે, અને બધા બાળકો કાંઈ ને કાંઈ બનીને આવ્યા છે. જુઓ બધાને તમે જોઈ શકો છો, બાળકો ડ્રેસિંગ કરીને આવ્યા છે. દેશ પ્રત્યેની જે દેશભક્તિ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બાળકોની ઉંમર 3 વર્ષથી 6 વર્ષ સુધીની છે, પણ અહીંયા જુઓ બધામાં દેશભક્તિની લાગણી જોવા મળે છે, અને બધા બાળકો સરસ સરસ બનીને આવ્યા છે. કાંઈ ને કાંઈ પાત્ર બધાએ સેટ કરેલું જ છે. તો હવે બધા બાળકોને શું કરવાનું રહેશે કે અહીંયા સ્ટેજ પર આવી અને પોતાનો ઇન્ટ્રોડક્શન દેવાનું રહેશે, અને પોતે કયું પાત્ર કરે છે આપણા નેશનલ લીડરનું એમને કહેવાનું રહેશે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું આપણું પ્રોગ્રામ. સો કિડ્સ, આર યુ રેડી? વેરી ગુડ. સો અમારા આજના પ્રથમ પાર્ટિસિપેટ છે ગાંધીજી. તો આપણે શરૂઆત કરીએ છીએ ગાંધીજીથી. તો ચલો હવે ગાંધીજી આપનો અભિપ્રાય આપશે, શું નામ છે અને કયું પાત્ર છે. ગાંધી બાપુ, બહુ સરસ. તો આપણા આજના નેક્સ્ટ પાર્ટિસિપેટ છે ભગતસિંહ. ચલો બેટા, કમ ઓન. તો સ્ટેજ ઉપર આવી રહ્યા છે ભગતસિંહ, નાના નાના ભગતસિંહ. બેટા નામ બોલો, તારું નામ બોલ. જયદેવ બોલ. જયદેવ નામ છે. જયદેવ બોલો. જયદેવ. જયદેવ બોલ. જયદેવ બોલ. જયદેવ બોલો. બોલો બેટા, બોલો. જયદેવ મારું નામ. જયદેવ. યસ બોલો. ભારત માતા કી જય. તો હવે આવે છે બીજા ભગતસિંહ. અભાર્ય માઇક માં. ચલો વેરી ગુડ. ચલો બેટા માઇક આપી દો એમને, મત બોલો. ચલો ચલો પહેલેથી પાછું. ભગતસિંહ
ફ્રેન્ડ્સ, આપણે 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન આજે 14 ઓગસ્ટના કરીએ છીએ અને અહીંયા જુઓ બાળકોનો ઉત્સાહ કંઈક અનેરજ જોવા મળે છે. તો આપણી સામે આવી રહ્યા છે ઝાંસીના રાણી અને એમની એન્ટ્રી પણ જોરદાર છે. તો ચલો બાળકનો ઉત્સાહ વધારશું અને બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એનું બેસ્ટ આપે છે, જેટલી શક્તિ એનામાં છે એટલું બેસ્ટ એનું આપશે. તો ચલો હવે આપણે જોઈશું ઝાંસીના રાણીને. તો આપણા જે છે આગલા જે અત્યારના પાર્ટિસિપેટ છે ઝાંસી કી રાની, કેવા ક્યુટ ક્યુટ છે ઝાંસી કી રાની. ભારત માતા કી જય. શું બન્યા છે, સુહાની તમે આ છે? આજે સુહાની તમે ઝાંસી ની રાણી બન્યા છો. શું બન્યા છો? યસ, ઝાંસી કી રાણી. બોલો, બોલવું છે આગળ કઈ? બોલો બોલો. બહુ સરસ સુહાની, બહુ સરસ. તો અહીંયા અરે આ તો પોલીસમેન આવી ગયા, છોટા પોલીસ. જો હું તમને ધ્યાનથી બતાવું, બહુ સરસ અમારા નાના નાના એવા 3 વર્ષના પોલીસ છે. તમે 3 વર્ષના પોલીસ છો ને? ખાલી 3 વર્ષના? અચ્છા, શું બોલવાનું છે આજે? હા, શું બોલો બોલો. ચાલો બોલો, શું બોલવું છે પ્રત્યુષને? જય હિન્દ, જય ભારત. તો નાના દેશના રક્ષક માટે જોરદાર તાળીઓ પાડો. આટલા નાના અને નીડર, જો 3 વર્ષની ઉંમરમાં બાળક આટલું નીડર હોય તો આ જ્યારે 15-20 વર્ષનું થાય ત્યારે કેવડું નીડર હશે. અને આ તો અમારા ભારતની જ તાકાત છે કે આટલી નાની ઉંમરે પણ એનામાં દેશભક્તિની ભાવના છે, એનામાં દેશ માટે કંઈક કરવાની ભાવના છે અને પોલીસ બનવાની ભાવના છે. તો અહીંયા આપણી પાસે આવ્યા છે આર્મી મેન. હેલો, શું નામ છે? દક્ષ. તો દક્ષ ભાઈ અહીંયા આર્મી મેન બનેલા છે. દક્ષ, આપણે બોલવાનું છે કઈ? શું બોલવાનું છે? બોલો બોલો. હે વડી, મેરી શાન હે, મે અપને દેશ કી રક્ષા કરુંગા. જય હિન્દ. વાહ વાહ, બહુ સરસ. હે વડી, મેરી શાન હે, મે અપની દેશ કી રક્ષા કરુંગા. જય હિન્દ. ચલો, વેરી ગુડ. હવે નેક્સ્ટ કોણ આવશે? ચલો નેક્સ્ટ આવે છે. અરે વાહ, આ તો મસ્ત એવા આર્મી મેન આવે છે. હેલો, હેલો. જય હિન્દ. જય હિન્દ. છા પાર્થ ભાઈ, શું બોલવાનું છે આપણે? મે દેશ કી રક્ષા કરુંગા. વર્દી મેરી શાન હૈ, મે દેશ કી રક્ષા કરુંગા. જય હિન્દ, જય ભારત. મોટું થઈને શું બનવું છે પાર્થ? આર્મી મેન. આર્મી મેન. તો જુઓ, આર્મી મેન બહુ સરસ છે. આર્મી મેન મસ્ત એન્ટ્રી સાથે આવેલા છે. સો આપણે હવે જોશું કે આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ કોણ છે. તો ચલો હવે આવે છે આપણી સમક્ષ ભારત માતા આવી રહ્યા છે. તો ચલો ભારત માતાનું સ્વાગત કરીશું આપણે આપણા સ્ટેજ પર. ભારત માતા, નાના એવા ભારત માતા જે છે આવી ગયા છે. શું નામ છે? હેતવી. તો હેતવી બેન, તમે બોલવાના છો કઈ? બોલશો કઈ? શું બોલવાના છો? વંદે માતરમ. ભારત માતા કી જય. બહુ સરસ. તો ચાલો હવે આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ આવે છે અને એમનું આપણે જોશું કે કયું પાત્ર છે. ઓ, વન્સ અગેન એક આર્મી મેન આવ્યા છે. સો શું નામ છે આપનું? કર્મા. કર્મા, કર્મા, તમે શું બન્યા છો? આર્મી મેન. કઈ બોલવાના છો? બોલો બોલો. જય હિન્દ, જય ભારત. તો જુઓ અમારા આર્મી મેન કર્મભાઈ જે છે એ આર્મી મેન બનીને આવ્યા છે. તો ચલો હવે નેક્સ્ટ પાર્ટિસિપેટ આવશે. તો આપણે જોઈએ હવે કે આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ કોણ છે. અરે વાહ વાહ વાહ, આપણા ચિંટુલાલ. સુપર. હેલો, હેલો. શું બન્યા છો તમે આજે? બાબા સાહેબ.
બાબા સાહેબ આવી જાઓ, વચ્ચે આવી જાઓ. અરે બહુ સરસ, બાબા સાહેબ જે છે આજે આપણી સામે આવ્યા છે. બાબા સાહેબ આંબેડકર જુઓ કેટલું સરસ જે છે આ આપણા ચિંટુલાલ અમે જેને કહીએ છીએ, અને વેરી ગુડ. ચલો હવે આપણે નેક્સ્ટ પાર્ટિસિપેટ આવશે, આપણે વેઇટ કરશું, જોશું આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ કોણ છે. ઓ વાવ, આર્મી મેજર સાહેબ કેસે હો, અચ્છે હો, બહુ સરસ. શું નામ છે તમારું? શું નામ છે? હેત. મેજર સાહેબ આપકી આવાજ ના ઊંચી હોની ચાહીએ, જોર સે બોલીએ. શું બોલવાના છો તમે આજે? યે ભારત માતા કી જય. વેરી ગુડ. આપણા બાળકોને કાંઈ આવડે કે ના આવડે, બટ ભારત માતા કી જય આવડી ગયું એટલે આપણે કહેવાનું છે કે આપણે પાર પડી ગયા છે. કેમ કે ભારત માતાનું મહત્વ જે છે બાળકને સારી રીતે ખબર છે, તો બાળક માટે બેસ્ટ છે. તો ચાલો હવે નેક્સ્ટ આવે છે, કોણ આવે છે? તો વાવ, લેડી પોલીસ. અરે વાહ, એન્ટ્રી ખતરનાક શેર જેવી. શું નામ છે તમારું? ત્રિશા. ગ્રીષા. અરે વાહ વાહ, અને જોવો તો એન્ટ્રી કેટલી જોરદાર છે. ગ્રીષા શું બોલવાનું છે આપણે? કઈ શું બોલશો? જય હિન્દ. જોર સે બોલો, શેર નહી હો આપ ઇસ દેશ કી, જોર સે બોલો જય હિન્દ. યે બહુ સરસ છે, જુઓ નાના નાના એવા અમારા લેડી પોલીસ છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ પાર્ટિસિપેટ જે છે એમની વેઇટ કરશું. હવે કોણ છે નેક્સ્ટ પાર્ટિસિપેટ? અરે વાહ, મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, તો જુઓ અહીંયા છે નેક્સ્ટ પાર્ટિસિપેટ આવ્યા છે મોદી સાહેબ. જય શ્રી કૃષ્ણ મોદી સાહેબ. આપ ગુજરાતી છો ને? વાહ, જો આપણા મોદી સાહેબ આપણું ગુજરાતનું ગૌરવ. આપણા મોદી સાહેબ જે છે બહુ સરસ સાફો બાંધીને આવ્યા છે. મોદી સાહેબ તમારો સાફો બહુ સરસ છે, બહુ સરસ પાઘડી પહેરી છે. તમે બોલવાનું છે કઈ? શું નામ છે તમારું? નામ તો કયું? હરદીપ. મોદી સાહેબનું નામ છે હરદીપ, અને જુઓ એની આખી પર્સનાલિટી બહુ સરસ છે, મોદી સાહેબની પર્સનાલિટી. ચલો હવે આપણે વેઇટ કરશું આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટનું વેઇટ કરશું. તો અહીંયા પોલીસ આવે છે. અરે ભારત માતા કી જય. શું નામ છે તમારું? રાજવીરસિંહ જાડેજા. તો રાજવીરસિંહ જાડેજાનો જોશ અને જુસ્સો જુઓ આપ. બહુ સરસ ડ્રેસિંગ કરીને જાડેજા સાહેબ આવ્યા છે. જાડેજા સાહેબ કઈ કહેશો આજે? શું બોલશો? બહુ સરસ. જાડેજા સાહેબની અંદર આજે આપણે ખુમારી જોઈ લીધી, દેશભક્તિની એક પોલીસ તરીકેની જે છે એનો જસ્બા આપણે જોયો લે છે. તો હવે આપણા નેક્સ્ટ છે ભારત માતા કી જય. શું નામ છે? હસનેન. શું બન્યા છો આજે? શું બનીને આવ્યા છો? મોદી સાહેબ બનીને આવ્યા છો. અરે વાહ વાહ વાહ, મોદી સાહેબ બનીને આવ્યા છો. કઈ બોલવાના છો? શું બોલશો? બોલો બોલો. યસ, ભારત માતા કી જય. સો મોદી સાહેબ બીજા આવ્યા અને એમને પણ ભારત માતા કી જય બોલાવી છે. તો ચાલો હવે છે નેક્સ્ટ પાર્ટિસિપેટ આવે છે. ઓ વાવ, સોલ્જર. સોલ્જર મીઠી બાતે બોલ કર દિલ મેરા ચુરા લે ગયા. સો જુઓ કેટલા સરસ ક્યુટ ક્યુટ એવા સોલ્જર છે ઇન્ડિયન આર્મી, એન્ડ પરફેક્ટ મેચિંગ. સો તમારું નામ શું છે સોલ્જર? આરુષ. આરુષ, તમે કઈ બોલવાના છો? શું બોલશો? વાહ 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 વાહ, વેરી ગુડ. સો આરુષે બહુ સરસ ડાયલોગ બોલેલો છે. અને હવે આવે છે પોલીસ આવે છે. શું નામ છે તમારું? પોલીસ. તમારું નામ શું છે પોલીસ? આયન. અમારા દેશના બાળકોની શાન કહેવાય છે કે હજી બોલતા પણ ન આવડે અને જો દેશભક્તિની તરફ, વેરી ગુડ, દેશભક્તિ કરે છે. જેમની કાલીભાલી ભાષામાં પણ એ બાળકો દેશભક્તિ કરે છે. તો સેલ્યુટ છે તમારા જેવા ઓફિસરોને. ચલો હવે આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ છે. ઓહો હો હો, આ તો જુઓ
છે તમારું? હાર્દિક. હાર્દિક, હાર્દિક તમે કઈ બોલવાના છો? શું બોલશો? બધી મેરી શાન હે, મે દેશ કી રક્ષા કરુંગા. દેશ માટે ઘણું બધું કરો છો, તો હવે એક ગીત પણ થઈ જાય, તમને ગીત આવડે છે? ચલો ગાવ. ગાવ બહુ સરસ, બહુ સરસ. તો જુઓ, આપણા જવાનોને દેશભક્તિની સાથે સાથે જે છે ગીત ગાતા પણ સરસ આવડે છે. તો ચાલો હવે નેક્સ્ટ કોણ આવે છે? હેલો, શું નામ છે તમારું? દક્ષ. તમે શું બન્યા છો? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જુઓ અહીંયા દક્ષભાઈ જે એ નરેન્દ્ર સાહેબ બન્યા છે. આપ કઈ બોલવાના છો મોદી સાહેબ? જય જય ભારત. જય હિન્દ, જય ભારત. તો જુઓ મોદી સાહેબ, બહુ સરસ લાગો છો. ચશ્મા અને આપણી સ્ટાઈલ પણ આપણા હિન્દુસ્તાનમાં રહેલી છે અને આપણે બધું કરી શકીએ છીએ. તો ચાલો હવે નેક્સ્ટ પાર્ટિસિપેટ આવે છે, અગેન આર્મી મેન. વાહ 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 વાહ, આર્મી મેન. આજે આપણા દેશના રક્ષકો જાજા છે. શું નામ છે? મોહમ્મદ ઝૈદ. ઝૈદ, તમે શું બોલવાના છો? જુઓ આટલી સરસ મોટી એવી બંદૂક લઈને આવ્યા છે ઝૈદ સાહેબ અને દેશની રક્ષા કરવા માંગે છે. તો ચલો હવે નેક્સ્ટ આવે છે, અગેન પોલીસ. ઓ વાવ, લેડી પોલીસ. હેલો, શું નામ છે? હા, માહેનૂર. માહેનૂર મેડમ, તમે આજે પોલીસ બન્યા છો? બહુ સરસ પોલીસ છો, ક્યુટ ક્યુટ છો નાના એવા. જય હિન્દ. શું બોલવાના છો માહેનૂર મેડમ? જય હિન્દ. તો જેવી રીતે મેં તમને પહેલા વાત કરેલી કે બાળકોને ચાહે બોલતા આવડે કે ના આવડે, પણ દેશભક્તિની ભાવના જે છે એમના બ્લડમાં છે, એમના લોહીમાં છે અને એમની અંદર હંમેશા માટે રહેવાનું છે. તો ચાલો નેક્સ્ટ હવે કોણ આવે છે, ચલો આપણે જોશું. અરે વાહ, હાલો, શું નામ છે? એહતેસામ. એહતેસામ, પોલીસમેન બન્યા છો તમે? બહુ સરસ. જુઓ ભારત માતાના ઝંડા સાથે એહતેસામ ભાઈ આવ્યા છે અને શું બોલવાના છો તમે? પોલીસ. કઈ બોલવાનું છે પોલીસમેન તમારે? જય હિન્દ. દેશની રક્ષા એક હાથમાં ઝંડો ને બીજા હાથમાં જે છે ગન લઈને આવ્યા છે કે હું દેશની રક્ષા કરવા માટે કાંઈ પણ કરી છૂટીશ. ચલો બહુ સરસ. તો આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ છે, અરે વાહ, યે દેખો, બહુ સારા એવા નાના એવા પોલીસ આવ્યા છે. સો ઓફિસર સાહેબ, શું છે આપનું નામ? નિશાંત. નિશાંત, નિશાંત તમે કઈ બોલવાના છો? બોલો બોલો. મેરા ધર્મ હે દેશ કી રક્ષા કરના, જય હિન્દ જય ભારત. મેરા ધર્મ હે દેશ કી રક્ષા કરના, જય હિન્દ જય ભારત. ચલો હવે નેક્સ્ટ આવે છે, કોણ આવે છે? અરે 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 વાહ, બાબા સાહેબ છો તમે? વાહ, શું નામ છે તમારું? દર્શિત. બહુ સરસ. જુઓ દર્શિતભાઈ બાબા સાહેબ બનીને આવ્યા છે. તો જુઓ એમની એન્ટ્રી, એમનો ગેટઅપ બહુ સરસ છે. કઈ બોલવાના છો તમે? શું બોલવાના છો? જય ભીમ. યા વેરી ગુડ. ચાલો બીજા પાર્ટિસિપેટ આવ્યા છે અને બહુ નાના નાના એવા ભારત માતા છે. તો ભારત માતા, તમારું નામ શું છે? શિખા. શિખા, તમે કઈ બોલવાના છો? બોલો. વંદે માતરમ. નાના એવા ભારત માતા સરસ વંદે માતરમ બોલે છે. આજે ભારત માતાનો દિવસ છે, આજે આપણે એમના ગુણગાન ગાઈએ છીએ અને ભારત માતા પણ આપણની સાથે સપોર્ટ કરે છે સારો એવો. તો નેક્સ્ટ પાર્ટિસિપેટ પણ ભારત માતા બનેલા છે. ભારત માતા, શું છે તમારું નામ? નિયતિ. નિયતિ, તમે શું બોલવાના છો? ભારત માતા કી જય. જય હિન્દ.
તો જુઓ સરસ નાના એવા ભારત માતા, અને હવે આવે છે અગેન લેડી પોલીસ. તો ચલો જોઈએ કોણ છે એ. અરે વાહ લેડી સિંઘમ, શું નામ છે? અમી. અમી, તમારે કઈ બોલવાનું છે? શું બોલશો? વંદે માતરમ. જુઓ બાળકોમાં જે છે પોલીસનો, મને એવું છે અમારે અત્યારે જે રીતે આપણે જોયેલું છે કે બાળકોની અંદર જે પોલીસનો ટ્રેન્ડ વધારે છે, બાળકોને જે છે પોલીસ તરફનું એક એટ્રેક્શન છે ને પોઝિટિવ એટ્રેક્શન છે કે અમારે આ બનવું છે જિંદગીમાં. તો ઘણા બધા છોકરાઓ બનીને આવ્યા છે. અરે અરે અરે, આ કોણ છે જોઈએ. ચાલો. હાલો, તમે કોણ છો? હા, આ તમે શ્લોક છો મને ખબર, પણ તમે શું મહિના છો શ્લોકભાઈ? મોદી સાહેબ. અરે અમારા આ 4 વર્ષના બાળકમાં પણ મોદી સાહેબ જ બનવું છે. બધાના અમારા અહીંયાના હીરો હોય તો મોદી સાહેબ છે, અને બધાને બનવું છે મોદી સાહેબ. બહુ સરસ, થેન્ક યુ મોદી સાહેબ. ચલો નેક્સ્ટ આવે છે, હવે આપણે જોઈશું કે નેક્સ્ટ કોણ છે. હાલો, શું નામ છે? શિવમ. શિવમ, શું બન્યા છો? મોદી સાહેબ. વાહ વાહ વાહ, જુઓ પીળા કલરના સૂટમાં મોદી સાહેબ આવ્યા છે, કેવા ક્યુટ ક્યુટ છે. તમને બધાને મોદી સાહેબ બહુ ગમે છે? મને પણ બહુ ગમે છે. આપણા હીરો કોણ છે? મોદી સાહેબ. યસ, વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, આપણે જોયું બધા બાળકોની પ્રતિભા આપણે જોઈ છે, બધાની અંદર આઝાદીનો ઉત્સવ જે છે મનાવવાની બહુ સરસ એવી મનોકામના છે અંદરથી. અને નાના નાના બાળકોમાં જો આટલી જાગૃતતા જોવા મળે તો આપણો દેશ જે છે એ બહુ એક પવિત્ર દેશ તરીકે ઓળખાય છે, અને એક શૌર્યતાનું પ્રતીક છે ભારત દેશ. મોદી સાહેબના સપોર્ટથી અત્યારે બહુ સરસ આગળ વધી રહ્યું છે. તો જુઓ બાળકો બધા જે છે આપણને દર્શાવે છે અત્યારે, જે પાત્ર ભજવી રહ્યા છે એ પાત્રની સાથે આપણે દર્શાવે છે કે એની અંદર પણ રાષ્ટ્રભાવના છે, અને એ પણ રાષ્ટ્ર માટે કંઈક કરવા માગે છે. કેમ છો બધા? મજામાં છો ને બધા? બધાને મજા આવી? તો ચાલો હવે આપણે, અમે શું કરવું હતું, આપણે આજે જે ફંક્શન રાખેલું ને તો આપણે એવી રીતે કરવાના હતા કે આપણે જે સારું કરશે ને એને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે છે રેન્ક આપશું. પણ હવે આમાં તો રેન્ક તો બહુ દૂરની વાત છે, કોઈને આપણે એવી રીતે નથી કહ્યું. આમાં રેન્ક મારે કેને આપવો અને કેને ન આપવો, અત્યારે તમે જોઈ લીધું છે કોઈ પણ બાળકનું એકબીજાથી નીચે ઉતરતું નથી, બધા બાળકો ડિઝર્વ કરે છે. તો આપણે આજે બધાને રેન્ક આપશું, આપશું ને? ચલો પોતાના માટે તાળી પાડો. બધા બાળકો સર્ટિફિકેટ મેળવશે, બધા બાળકોને રેન્ક મળશે, અને મારા માટે બધા નંબર 1 છે. શું છે? વેરી ગુડ. તો હવે આપણે ભારત માતાની જય બોલાવશું. ચલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, આઝાદી અમર રહો. જો આટલી આટલી સરસ રાષ્ટ્રભાવના છે, તમને બધાને પણ મજા આવી હશે, મને પણ બહુ મજા આવી છે. તો ફ્રેન્ડ્સ, શ્રી વિજય મોડા સ્કૂલના બાળકો જે છે પ્રયત્ન કરેલો છે તમારી સામે, પોતાનું પાત્ર જે છે લઈને આવ્યા હતા. તો બધાને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. યસ, વેરી ગુડ. તો ચાલો હવે મળશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. તો આજના માટે ટાટા, બાય બાય, જય ભારત.